સર્વ પ્રેક્ષક મિત્રોને મારા હૃદયના ઊંડાણથી પ્રણામ મિત્રો હું મારી હાર ઉપર હસતો રહ્યો હું મારી જીત ઉપર હસતો રહ્યો હું મારી હાર ઉપર હસતો રહ્યો હું મારી જીત ઉપર હસતો રહ્યો ફૂલ કેરી સૈયા સમજી અંગાર પર હસતો રહ્યો પણ એ મુસીબત જરા દાંત દાંતતો દયા જિંદા ઝીલીને એ મુસીબત જરા દાંત દાંતતો દયા જિંદા ઝીલીને ત્યાં જરી તલવાર તો હું ધારું પરસતો રહ્યો સાહેબ ખરેખર મિત્રો સંતોમાં અંતો ધર્મના વડાઓ કવિઓ લેખકો ફિલોસોફરો દરેકે હાસ્ય પર ભાર મૂક્યો તો છે જ પણ સાથે સાથે સમજદાર પ્રેક્ષક જ્યારે હોય ત્યારે સાહેબ બે રિસ્પોન્સ જે પ્રતિસાદ મળે એના જેવો પ્રતિસાદ તો સાહેબ મળે જ નહીં કારણ કે કલાકારનો અને પ્રેક્ષકોનો જે નાતો છે આજનો નહીં વર્ષોથી ભવાઈના વખતનો જમાનો જ્યારે હતો તે મારી અત્યાર સુધી અત્યારે તો જોકો સાહેબ બધું ટેકનિકલ સિસ્ટમ થઈ ગઈ છતાંય પણ હાસ્ય એની એ જ જગ્યાએ જરવાઈ રહ્યું છે જરવાઈ રહેશે જરવાઈ રહેવાનું જ છે અપને તમે ડૂબ કે પારસું લાગે જિંદગી અપને તન્મે ડૂબ કે પારે શું લાગે જિંદગી તો વારોકા તો ન બના ન બન પણ તું ખુદ ઓ આપનો તો બન માણસે પોતાનું બનવું જોઈએ સાહેબ બાકી તમે મરણનો પ્રસંગ હોય કે પછી હાસ્યનો પ્રસંગ હોય લગ્નનો પ્રસંગ હોય કોઈ પણ પ્રસંગ હોય તો વાત વાતમાં મરણ તમને હાસ્ય મળે છે બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન શોપિંગ સેન્ટર દરેક જગ્યાએ અને મારા ઘરમાં જ શરૂઆત થાય સાહેબ મારા વાક છે લોકો તમને બહુ છેતરી જાય માગું તારી માએ જ છેતરો થાય કોઈનો નંબર લાગ્યો નહીં બાપા અને ખરેખર સાહેબ પહેલું સુખ તે જાતે ને રહ્યા પહેલું સુખ તે જાતે ને રહ્યા બીજું દુઃખ તે ચાર ફેરા ફર્યા પછી બિચારો ફરતો જ રે ઘાસલેટના ડબલા લઈ લઈને અને એ બેનો કાચી વીરો મારો જગ મગ જગ થાય ઓ બાપા ચાર જ વરસ પછી વીરાની દેશા જોજો વીરો તારો હગડગ હગડગ થાય પંચમહાલની અંદર અમારો કાર્યક્રમ હતો સાહેબ અમારો આખું ગ્રુપ હતું અમારા નરેન્દ્રસિંહ અમારા મનુભાઈ અમે બધાય પણ બન્યું એવું કે નરેન્દ્રસિંહ મને કહે છે કે માધુભાઈ તમે લેટ પડી શકો તો ટાઈમ ટાઈમ હાચવી જવા જવાશે લાઈવ કયા કાર્યક્રમ છે સારો કાર્યક્રમ છે અને પંચમહાલની આગળ દાહોદ દારોદની પેરપા ગામડામાં છે મેં કોઈ કામ કરો હું તમને ગોધરા ભેગો થઈ જઈશું હું ડાયરેક્ટ આવી જઈશ આ લોકો એમની ગાડી લઈને નીકળી પડ્યા અને હું લેટ પડ્યો એટલે ગોથરા આવ્યો ફોનનો એ સમય તો ફોન હતા નહીં સાહેબ એટલે તેથી પછી દાહોદ ગયો દાહોદ ગયો કોઈ મેં પૂછ્યું મેં મૂકું ભાઈ ઊંડાવેડા ગામ તો કે ફતેહપુરા અને દાહોદની વચ્ચે છે અને કે જંગલ વિસ્તાર છે આઠ વાગી ગયા હતા પહોંચી તો ગયો સાહેબ અને જે પછી જે મેં હાસ્યની શરૂઆત થઈ એની આખી વાત જ જુદી છે હવે દાહોદ દાહોદને દાહોદથી પછી ગામડાનો રસ્તો એક ભાઈ બતાવ્યો આઠ વાગી ગયેલા અને હામેથી સાહેબ ઠોકેલી ગાડી આવી ઠોકેલી સમજી જાઓ તમે એ ફૂલ ટાણ ફૂલ લોડ એડ્રેસ પૂછવું હતું મેં કો પૂછવા તો દઉં કોશિશ તો કરું મેં કો જય શ્રી કૃષ્ણ કાકા અરે જય શ્રી કૃષ્ણ કાંઈ ની તારી કે મેછન ગોટો ખા મે આભાર તમારો હું નાસ્તો કરીને આવ્યો છું ગોટો ખા ખાતો દાદાગીરી છે યાર અને આ તો પેલી જાત છે આદિવાસી અને પછી ઠોકરી ગાડી છે મેં કહું ખૂબ ખૂબ આભાર તમારો પણ હું નાસ્તો ખાવાનો કે નહીં ધારિયું જોયું કે ભૂકા કાઢ નાખે કે ખા મિત્રો એની જોડે તો ચાર પાંચ ગોટા મેથીના તો એક ગોટો ખાધો ન કાકા ખાધો ગોટો નહીં બીજો ખા યાર આ તો ભયજનક સપાટી પર પહોંચ્યો પાછો બીજો મેથીનો ગોટો ખાધો આ બધા ગોટા તારે ખાવાના તારે કાઢો ખા તો બધા ગોટા ખાઈ જ ગયો ન કાકા પરિચય વગર તો મને નાસ્તો કર્યો તે બદલ ખૂબ ખૂબ આભાર આભાર કંઈ નહીં બસ આપણો નિયમ હે दर रज एक भिखारीन खबर खावा करो शू ने यार करे खर कर न पीना हराम न पिलाना हराम पीने के बाद होश में आना हराम जब मैं गया पीने मैखाने में तो पीने की शराब की जुब्बू आती थी पर पीकर जब बाहर निकला तो ये जन्नत नजर आती थी साहब जन्नत नहीं आकी અને પીવામાં તો એટલી સીધી આખી વાત જુદી પછી સાહેબ અમે તો અચિંતા ભેગા થઈ ગયા આખી મેટાડોર અમારી બધા કલાકારો કે હું તો ખુશ થઈ ગયો અરે મેં કહું તમે તો હેરાન કર્યા મેં કહું કેટલો રસ્તો ગોચો ને આ માથા ગયા તા કાંઈ અમે લેટ પડ્યા હતા હવે ગાડીમાં બેઠા જે ઊંડ્યા વેળા ગામ લગભગ થોડું નજીક જ હતું બે જ કિલોમીટર મેં કોઈ કામ કરો નરેન્દ્ર સાઉન્ડ બોન્ડનો અવાજ તો સાંભળો મેં કોઈ યાર પહેલાં આ લોકોએ શું છે કેટલું દૂર છે શું છે પછી મેં કોઈ વાંચીનતા જ નહીં જોવું આપણે પહેલાં તો કે હા એવું કરીએ કંઈ વાંધો નહીં આ માટે મેટાડોર ઊભી રાખી અમે આ મેટાડોર ઊભી રાખીને આજુબાજુથી આદિવાસીઓ બીજા ચાર પાંચ આવી ગયા એક જો કોઈ જોજો હું પેલી કંપની આવીશ બધી અને હું ઠોકેલી જ ગાડીઓ હોય અને તો વાનું ખકડાય હું કરાવ હું મેં કલાકાર છીએ ડાયરાવાળા ડાયરા ડાયરો ઊતરા હું હું ડાયરો એટલે ડાયરો સીધીને એટલે ડાયરો કરવાનો નહીં તો ભાલો જોયો કે બખો પાડી દે તારે રાવ કાઢું તો મેં કહું ભાઈ બાણું બંધ જ કરી દેજો હો દસ ખતરો સાજ પણ એટલી વારમાં થોડીક વાર એને પછી આવ્યો જ આવ્યા કોઈ કહ્યું છે એટલે આવ્યા કે ઉતરો માધું ભાઈ ઉતરો હા મેં કહું પેલા હેરાન કરે અરે કાંઈ નહીં ઉતરો ઉતરો કે એટલે તો ત્રીસ ચાલીસ જણા બધા ભેગા છે ક્યાં કે ડાહેરો આવ્યો ડાહેરો આવ્યો ડાહેરો આવ્યો મેં કહું હા હવે થોડું સારું લાગ્યું મેટાડોર ભાઈ હું નીચે ઉતર્યો અને બધું ટૂર કે જો આ ડાયરો આવ્યો કાળી ધાબળી વાળો ડાયરો પછી અમારી પાસે તું નહીં ઉતર્યા આ ડાયરો કોટી પછી તો તબલાવાળો વાળો ઉતર્યો તો કાંઈ ઢોલકાવાળો ડાયરો અને છેલ્લે અમારે લેડી જ ઉતર્યા ત્યાં કે ડાહરી અલ્યા ભેગી જ બોલાય બાપા બધું ભેગું જ પણ સમજાવેલા સમજેની જનાવરની જાત અખો ભગત કે શું કરીએ બાપા નહીં અમારી ના તકલીફવાળું કામકાજ સાહેબ પછી તો અમે ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયા સ્ટેજ બેજ બહુ સારું વ્યવસ્થિત હતું બધું આયોજન સરસ હતું ઓડિયન્સ હતું પણ તબલથી લેટ પડ્યો અમારો એ મારી જેમ પાછો છૂટતો છૂટતો છૂટક આવ્યો છો એટલે આવવાનો તમે ટેબલથી લેટ પડ્યો મેં કોઈ આટલું બધું લેટ પણ આવું યાર માધું ભાઈ હું કરવાનો કહે માછો જગતું એટલે અરે મંકું માથું તો અમારું દુઃખે યાર એટલે લેટ પણ આવું યાર અરે માધુંભાઈ પણ શું કરો માછું ઝાટકા મારતો તો ભાવ જગતું હતું અરે પણ માથું મારું દુખતું તું બલ અને તારે નહીં હું મેં યાર યાર કે ભાઈ તમારું માથું દુઃખે તો હું કરો મેં કહું મારું માથું દુઃખે એટલે મારી વાઈફના ખોડામાં માથું મૂકી દઉં એ ટાઈગર બામ ખસે વિક્સ વેપરોફ ખસે અમૃત ખસે અડધો કલાકમાં માથું ગાયબ મને કે ભાભી ઘેર હશે અમે કોઈ આ મારા પૂરતું છે માથા ના કરીશ દેશ પછી અમારે તો પાછા મેર કરવાના હોય તબલા ઢોલક બધું એના મેર કરતા હતા બધું બેન્જો તબલા હાર્મોનિયમમાં બધું મેર કરતા હતા એટલા અરે માધુભાઈ સારું કાર્યક્રમ મેં કહું મેર કરે છે અરે હા ના મેર મેં કહો હા મેર તો જ અમારો વેર પડે એવો છે બાપા એટલે ઘેર નહીં મેર પડતો એટલે અહીંયા આવ્યા છીએ મેર નહીં પડતો એટલે જ મારી સાબ બધી હા સારું કરો હવે ગાવા વાળો કંઈક બીડી બીડી પીવા આઘો પાછો થતો પેલા ઉતાવર કરતા હતા મૂકલાયનું હાર્મોનિયમ હું જિંદગીમાં હાર્મોનિયમ બગાડતો નહીં ભાઈ હું એ તમને તબલું બબલું કહીશું મને આવડે નહીં પણ છતાં મેં કહું આ છે કંઈ એમ એ કરું અને શરૂ કરું જેવું આવડે એવું ભાઈ મેં તો સાહેબ શરૂ કર્યું મારી માતા પહેલી વખત ખોડલ માતા ગુણ ખાતા ભક્તો હારે જોડાયા ખમા ખમા ખોડલ માતા બધાને મજા આવી ગઈ પણ હવે કાકો હતો આમ કરીને મારો મને નિશાન થાક્યું એ મેં કોઈ હવા આવી બન્યું કાકો આમ જ ડોરા કાઢે છે તે રેન્ટ ગયું મેં તો બંધ કર્યું કાકો મને કે તું ગા તારો વાંધો નહીં તને કોણ લાવે એને ગોતું શું કે આ ધંધા થાય યાર કંઈ પહોંચવું છે ખરેખર દરેક 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 જગ્યાએ હાસ્ય મળતું જ હોય છે બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન શોપિંગ સેન્ટર લગ્નના પ્રસંગો દરેક દરેક જગ્યાએ મને તમને હાસ્ય મળે છે પણ માણું ઉજવીએ તો બની શકે બાકી નહીં બાકી બહુ તકલીફવાળું કામકાજ છે પછી તો સાહેબ ડાયરાની જમાવડ તો જબરજસ્ત થઈ બહુ મજા આવી ગઈ બધાને કારણ કે માધુભાઈ અમારા બધા મનખોને આખા ગામના ઊંડા વડાના સરપંચથી મારી બધા મનખોને બહુ મજા આવી ગઈ એટલે આજે પણ કાલે પણ રોકાવાનું મને કોઈ ના રોકાવા યાર આ તો બીજા કલાકોને બીજે જવાનું હોય ને ના આવે ના એ રોકાવાનું એટલે રોકાવાનું બધાય મનખો બધા તમારા કલાકારો રાતે કે રીંગણના ભડસા બનાવવાના મક્કીના રોટા બનાવવાના બધું જમવાનું બનાવવું પણ રોકાવાનું કાલે પણ કાલે તમારે રોકાવું જ પડે સાલે નહીં મકું પણ પ્રોબ્લેમ શું છે તકે નહીં અમારા યુવાનો અહીંયા આગળ રામાયણ બધા હે કે કોઈક રામ બને કોક લક્ષ્મણ બને કોઈક સીતા બને બધા અને બધા હનુમાનજી બનવાજી બધા કલાકારના પહોંચ્યા યુવાનો અહીંયા કર બધા પહોંચ્યા કે રામાયણ ભજવાના એટલે તમારી ઓડિયન્સમાં રહેવાનું કે પબ્લિકમાં અને અમારા કલાકારો અહીંયા કર કે રામાયણ ભજવે જો મજા આવે કે અને તમારે જોવાનું કે કોઈને આવડે કે ના આવડે કે એ છે તો તમે ભૂલ છો જોવાની બાપુ એટલે બધા મનકુન રોગ કલાકારોને તમારે અહીં રોકાવાનું એ રોકાવવું જ પડે બાપુ બધાએ કહ્યું ભાઈ રોકાવું એવું છૂટકો જ નહોતો સામે અમે ઓડિયન્સમાં બેઠા વિજય દિવસની વાત સાહેબ અને અમે ઓડિયન્સમાં અને એ કલાકારો એમના ઉપર બધા પણ બન્યું છે બધાએ કમ્પ્લીટ બધાએ ઠોકરી દેડિયાર અને સિદ્ધિ જેન્ટ્રી સાહેબ દશરથ રાજ પ્રધાન છે જય બાપો રામને બોલાવો આરે બાપો કે બીડી પી અરે કેટલી વાર આણાં કે દાદાગીરી નહીં કરવાની કે બીડીપીએ નાખેલું ભાલે તો ખરા રામણ આ ભાષા બોલો કોદાડી યાર પણ હવે કર પૂછું સાહેબ અને સીધા રામજી બન્યા તમે હવે એ મર્યાદા પુરુષો રામ આપણા વિચાર તો કરો અને એ પાત્રની એન્ટ્રી પડી સાહેબ આવીને તત કે દાદાગીરી નહીં કરવાની કહે હા અમારે લેટર લેટેય પડે ને માંડવી થાય બાજુ કે તમે આવીને ત્યાં જ બોમા પાડે કે રામને બોલાવ રામને બોલાવ વાત કંઈ ભીડે નહીં પહેવા દે તમે તો અરે પણ વળિયાંસમાં અહીં ખાનગીમાં પહવું પડે ને આ દ્રશ્ય પૂછ્યું દ્રશ્ય બીજું હવે એની અંદર શું થયું કે સિદ્ધાર્થ રામ લક્ષ્મણની એન્ટ્રી પડી રામ લક્ષ્મણની એન્ટ્રી પડી અંતર તો આમ કરીને જોઈને સિદ્ધાર્થ સાહેબ હનુમાનજી હવે હનુમાનજી પાંચ વાગ્યાનો ભેંડિયાળી હતો કોમ્પ્લીટ ગોટલું બનીને ફૂલ લોઢું જોશું બાપા એને બધા કલાકારો બધા સામે જોઈએ એટલે તો વધારે એ થયું સીધું આઈને તો જ કહે છે કે એ પહોંચ્યા હો જંગલમાં કેમ રખડાય એ દાદાગીરીને કરવાની કે હું અવજ્યા રાજા દશરથના પહોર્યા મોટાભાઈ રામ હું નાનો લક્ષ્મણ દાદાગીરી કરવાની તારી રાપ કરું અરે હું કે અમારે જંગલમાં આવવાનું જ નહીં કે રામ લખમણ કોણ રામ કે રામ લખમણ હે કે કે નહીં કે એટલામાં પછી કોઈએ કહ્યું કે ભાઈ આ તો કે ભાઈ ને લક્ષ્મણ છે તો તે કહેવા રામ હે વાત બરાબર કે બાપુ પણ હવે હે ને કોઈ કહેતા અમારી રજા વગર આ બાજુ એન્ટ્રી નહીં પાડવાની કે કારણ હનુમાનનો પરિચય જતો નહીં પહેલી વખત દ્રશ્ય ચીધું સાહેબ એમાં તો જબરજસ્ત દડબડાટી બોલી એમાં બન્યું છું કે રામ લક્ષ્મણનું રામ અને રાવણનું જબરજસ્ત યુદ્ધ ચાલ્યું પોણો કલાક યુદ્ધ ચાલ્યું રાવણ ના મરે મરી જણ તારે મરશે કેમ નહીં તો કે નહીં મરવાનું અરે તારે મરવું પડે તું રાવણ તો કે નાય પગાર વધારો તૈયારી હું પગારની માગણી કરી અરે આ માર કે પગાર પગાર ખાઈને મારને તારી લાભ કરો બધા કલાકારો આવેલા બહુ માર હું મરવાનો નહીં પગાર વધારો તો જ મરું તો પાંચસો રૂપિયા આમ કરીને ટેજ ઉપર નાખ્યા લે કે પાંચસો રૂપિયા ઉઠાય પણ મારે તકે નહીં આ ગામમાં તો કદાચ નહીં મારું અરે પ્રોબ્લેમ હું તકે નહીં મારી નહીં કે તો બાર ગમે બોલી બદલે તરવડ બદલે શાકા બુઢાપામાં કેસ બદલે લખન જાય લાખ ખરેખર કઈ કઈ જગ્યાએ મને તમને હાસ્ય નથી મળતું તમે મારા ઘરની વાત કરો તો ઘરની શરૂઆત કરું